ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાબાના મટાણા ગામે પાણીનો ટાંકો ગામ લોકો માટે સમસ્યારૂપ બની ગયો. જાળવણી કરવામાં ના આવતા 40 વર્ષ પહેલા બનેલો આ ટાંકો હાલ અતિ જર્જરિત હાલતમાં છે. 7 ગામોને પીવાના પાણી માટે બનાવેલા ટાંકામાંથી હાલ 3 ગામોને પાણી પૂરું પાડે છે. છેલ્લા 10 વર્ષથી ટાંકાની સફાઈ નથી થઈ અને લોકો ટાંકાનું ગંદુ પાણી પીવા માટે મજબૂર થયા છે. દૂષિત પાણીને કારણે અગાઉ રોગચાળો પણ ફેલાયો હતો. આ ટાંકાને ઉતારી લેવા માટે સ્થાનિક લોકો દ્વારા તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં પણ આવી છે. ત્રણ ગામ માં જ પાણી આવે છે, બાકી તો બીજા ગામ માં તો બંધ થઈ ગયું છે. ત્યાં નર્મદા પૂગી ગયું, બાકી આ ત્રણ ગામ માં પાણી અહીંયા થી જાય છે. અત્યારે હા, વર્તમાનમાં ટાંકામાં પાણી ભરાય છે, ત્રણ ગામ માં પાણી જાય છે ને અહીં બાજુમાંથી નદીને કાંઠે થી પાણી આવે છે. હાવ ગંભીર, 3 થી 4 તો પાયા નબળા પડી ગયા. આ જો આ પડે તો આજુબાજુમાં રહેઠાણ વિસ્તાર છે, કોઈ નુકસાન થાય. ગંભીરતાથી લઈને જો સરકાર આમાં કંઈક કરે તો સારી વસ્તુ છે. આટલે 10 વર્ષથી તો થઈ નથી, કારણ ઉપર જવા એવી પરિસ્થિતિ નથી. કારણ કે સીડી 10 વર્ષથી તૂટેલી છે ને આને લીધે 2-3 વર્ષ પહેલા તો રોગચાળો ફેલાયો હતો. આ ટાંકો છેલ્લા 10 વર્ષથી ના તો સફાઈ થઈ છે ના તો સડવા લાયક છે. આ ટાંકો મોતનો ટાંકો છે, બરાબર છે. આજુબાજુ વિસ્તારમાં અમે લોકો રહીએ છીએ, ગમે ત્યારે ખબરી હકમ છે. એને સફાઈ નથી થઈ એટલે રોગચાળો ફેલાવાનું 100 એ 100% શક્યતા છે. આ ટાંકો 3 ગામની જૂથ યોજનામાં પાણી પૂરું પાડે છે. મટાણા, રાકેશ ગણજોદર અને સિંગસરવાડી વિસ્તાર. અત્યારે પાણી ઉપર જાય છે, સફાઈ થતી નથી. આને જો આને આ ઉભો રહેશે તો અમારા કોઈક દિવસ પડશે તો પણ નુકસાન કરશે અને કાં તો રોગચાળો ફેલાય. આજથી 3 વર્ષ પહેલાં રોગચાળો ફેલાણો છે. ગીર સોમનાથ જિલ્લાના મટાણા ગામે આજથી 40 વર્ષ પૂર્વે બનેલો જે ટાંકો છે તે અત્યારે હાલ અતિ જર્જરિત સ્થિતિમાં આવી છે. આ મારી પાછળના દ્રશ્યો જોઈ શકો છો. આ જે ટાંકો છે 40 વર્ષ પૂર્વે બનેલો ટાંકો છે, જે ટાંકાની અંદર હાલ અતિ જર્જરિત છે. અનેક જગ્યાએ પિલરો તૂટી ગયા છે, મુખ્ય પિલરોના સળિયાઓ દેખાઈ ગયા છે. ટાંકો છે તે 7 ગામની જૂથ યોજના માટે બનાવાયેલો હતો. હાલ 3 ગામ આની અંદરથી પાણી પીવે છે, હાલ પણ ટાંકો ભરાય છે. છેલ્લા 10 વર્ષથી આ ટાંકા ઉપર ચડવાની સીડી છે તે જર્જરિત થઈને તૂટી ગયેલી છે. અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આ ટાંકાની કોઈ દરકાર તંત્ર દ્વારા કરવામાં નથી આવતી કે નેતાઓ દ્વારા કરવામાં નથી આવતી, ત્યારે આ ગામના લોકોની માંગ છે કે આ જર્જરિત ટાંકો, આ મોતનો ટાંકો છે, તે વહેલી તકે જમીનદોસ્ત કરીને નવો ટાંકો બનાવવામાં આવે, જેથી કરીને રોગચાળાથી કે આ ટાંકો પડવાથી કોઈ જાનહાનિ ન થાય. કુલદીપ પાઠક, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ.